જે સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે ગણિતના પીરિયડમાં સ્વાધ્યાય 2 એટલા જ એટલા 1 થી 9 ની સંખ્યા જોશું. અગાઉ પણ આપણે જોયું હતું કે 1 થી 9 ની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સુધીની સંખ્યા, અને એટલા જ એટલા એટલે બંને સંખ્યા સરખી હોય ત્યારે એટલા ને એટલા બને. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ સ્વાધ્યાયમાં આગળ જોશું કે સરખા જૂથ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જુઓ કે 4, તો સામેના ખાનામાં પણ 4 છે, તો 4 અને 4 બંને સરખા છે એટલે જૂથ કેટલું બનશે? 4 4 નું અને સરખું. તો અહીં આગળ ચોરસ 5 આપેલા છે, બાજુના ખાનામાં ચોરસ 2 જ આપેલા છે, પણ આપણે જૂથ કેટલાનું બનાવવાનું છે? 5 નું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમારે 3 ચોરસ કરવાના રહેશે. નીચે ત્રિકોણ 5 છે અને અહીંયા 4 છે, તો તમારે 1 કરવાનું રહેશે તો બંનેનું જૂથ સરખું બનશે. નીચે પણ અહીંયા 7 છે અને અહીંયા 5 છે, તો તમારે 2 બનાવવાના રહેશે ત્યારે વિદ્યાર્થી મિત્રો સરખા જૂથ બનશે. બંને સંખ્યા સરખી હોય ત્યારે સરખા સરખા જૂથ બને. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાછળના પાના ઉપર જોશું. ક્રમિક ક્રમમાં જોડો એટલે ક્રમિક સંખ્યા, કે આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બધી એક જ સરખી લાઈનમાં સંખ્યા આવતી હોય એને ક્રમિક સંખ્યા કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સંખ્યા આપેલી છે, વચમાં જે સંખ્યા ઘટતી હોય કે 25 આપ્યા છે તો 25 પછી શું આવશે? તો કે 26. તો 28, તો 28 પછી શું આવશે? તો કે 29. આપણે ક્રમિક એટલે એક સરખી સંખ્યા લખી અને અહીંયા આ ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ ખૂટતી સંખ્યા લખો. હવે ખૂટતી સંખ્યા તો કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 1. તો 1 પછી શું આવશે? તો કે 2. 3 આપેલા છે તો 3 પછી તો કે 4. 5. 6 આપેલા છે તો કે 6 પછી શું આવે? તો કે 7 અને 8. 9. આપણને આ સ્વાધ્યાયમાં 1 થી 9 સંખ્યા ભણવાની છે એટલે અહીંયા આપણી 1 થી 9 સુધીની સંખ્યા પૂરી થશે. હવે નીચે જો વિદ્યાર્થી મિત્રો કે વાંદરાભાઈનું ચિત્ર 5 ની તરત પહેલા અને પછી, તો 5 ની પહેલા પણ શું આવે અને 5 ની પછી પણ શું આવે? તો વિદ્યાર્થી મિત્રો 5 આપેલા છે તો 5 પહેલા શું આવશે? તો કે 4. 5 પછી શું આવશે? તો કે 6. 6 ની તરત પહેલા શું આવે અને પછી, તો 6 ની પહેલા શું આવે? તો કે 5. 1 પછી શું આવે? તો 3 ઝાડ આપેલા છે તો કે 1 પછી 2 અને 3. 4 ની તરત પહેલા અને પછી, તો 4 પહેલા, તો વિદ્યાર્થી મિત્રો 4 પહેલા 3 અને 4 પછી 5. પછીની સંખ્યાઓ કઈ? તો 2 પછી શું આવે? તો વિદ્યાર્થી મિત્રો 2 પછી 3 અને 4. પછીની સંખ્યાઓ કઈ? તો 3 પછી 4 અને 5. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે આગળની અને પાછળની બંને સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો આપણે જાણવાની છે. તો તમે સમજાણું કે 5 પહેલા 4 અને 5 પછી 6. 5 પછી તો કે 6 અને 7. 1 પછી શું? તો કે 2 અને 3. 4 પહેલા 3 અને 5. 2, તો 2 પછી 3 અને 4. 3. 3 પછી 4 અને 5. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે શૂન્યની સમજૂતી મેળવવાની છે. તો કે શૂન્ય શું? તો કે તમારી આગળ 5 ચોકલેટ હતી. કેટલી ચોકલેટ હતી? 5. 5 ચોકલેટ તમે મને આપી દીધી, તો તમારી પાસે શું વધ્યું? 0. શું વધ્યું? 0. તો 0 તમારી પાસે કાંઈ ન વધ્યું, તો કે 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે શૂન્યની સમજૂતી મેળવવાની છે. એટલે શૂન્ય કોને કહેવાય? તો કે આપણી પાસે કાંઈ ન વધે ત્યારે શૂન્ય વધે.
તો વિદ્યાર્થી મિત્રો સાંભળો તમે કે એક ટોપલીમાં 5 રસદાર કેરી હતી, તેમાં એક કેરી લઈને તમે ખાવો તો તમારી પાસે કેટલી કેરી વધે? તો 5 કેરી હતી, કેટલી હતી? 5. હવે એમાંથી વિદ્યાર્થી મિત્રો તમે એક કેરી તો ખાઈ ગયા, તમને કેરી તો બહુ ભાવતી હશે, એક કેરી તમે ખાઈ લીધી. તો હવે 5 માંથી એક ગયા, 5 માંથી એક જાય તો કેટલા વધે? તો કે 1, 2, 3, 4, 5 એક કાઢી નાખો તો કે 1, 2, 3, 4. તો 5 માંથી વિદ્યાર્થી મિત્રો એક જાય તો કેટલા વધ્યા? 4. પછી એક ટોપલીમાં 4 રસદાર કેરી હતી, એક લઈને તમે ખાવો તો તમારી પાસે કેટલી વધે? તો આ 4 કેરી હતી. હવે 4 માંથી તમને પણ એક કેરી ખાવાનું મન થઈ ગયું, તો આ 4 માંથી તમે એક કેરી ખાઈ લીધી, તો તમારી પાસે કેટલી વધી? 3. હવે એક ટોપલીમાં 3 રસદાર કેરી હતી, એમાંથી તમે એક લઈને ખાવો તો તમારી પાસે કેટલી વધે? 3 માંથી એક ગયા તો કેટલી વધ્યા? 2. 3 માંથી એક જાય તો કેટલા વધે? 2. હવે તમારી પાસે કેટલી કેરી વધી? 2. કેટલી વધી? 2. હવે 2 માંથી તમે એક કેરી ખાઈ જાવ તો તમારી પાસે શું વધે? 1 કેરી. હવે વિદ્યાર્થી મિત્રો એક ટોપલીમાં 1 રસદાર કેરી હતી, જો તમે એક કેરી ખાઈ જાવ તો તમારી પાસે શું વધે? તો કે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું વધે? 0. તો આ આપણને અહીંયા બાદબાકીની સમજૂતી આપી છે કે બાદબાકીમાં શું કરવાનું? તો કે કાઢવાનું, અને સરવાળામાં શું કરવાનું? તો કે નાખવાનું. અહીંયા આગળ આપણે કેરીની સમજૂતી આપી છે કે 5 કેરી હતી, તમે એક કેરી ખાધી તો 4 વધી, 4 માંથી તમે એક કેરી ખાધી તો 3 વધી, 3 માંથી તમે એક કેરી ખાધી તો વિદ્યાર્થી મિત્રો કેટલી વધી? 2. 2 માંથી તમે એક કેરી ખાધી તો 1 વધી, અને 1 માંથી પણ એક કેરી ખાધી તો શું વધ્યું? 0. હવે વિદ્યાર્થી મિત્રો આ પાના ઉપર પણ આપણે બાદબાકીની સમજૂતી આપી છે કે ડાળ ઉપર બેઠેલા પક્ષીઓની ગણતરી કરો. તો 4 પક્ષી છે, કેટલા પક્ષી છે? 4. તો ગણી અને આ ગોળમાં આપણે 4 લખ્યું. આ ડાળી ઉપર 3 પક્ષી છે, એક પક્ષી ઉડી ગયું છે, 4 માંથી એક પક્ષી ઉડી ગયું એટલે કેટલા વધ્યા? 3. પછી આ ડાળી પર 2 પક્ષી બેઠા છે, અહીંયા આપણે 2 લખવાના, એક પક્ષી ઉડી ગયું છે. આ ડાળી પર 1 જ પક્ષી બેઠું છે, 2 પક્ષી હતા, એક પક્ષી ઉડી ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ડાળી પર 1 જ પક્ષી છે અને એ પક્ષી પણ ઉડી ગયું છે એટલે કાંઈ વધ્યું નથી, એટલે અહીંયા આપણે શું કરશું? 0. 0. એટલે વિદ્યાર્થી મિત્રો આ પણ આપણને બાદબાકીની સમજૂતી છે. હવે વિદ્યાર્થી મિત્રો પાછળના પાના ઉપર પાંજરામાં કેટલા ઉંદર છે? તો કે એક પાંજરામાં 3 ઉંદર છે, કેટલા ઉંદર છે? 3. હવે 3 ઉંદરમાંથી 1 ઉંદર પાંજરામાંથી ભાગી ગયો તો કેટલા વધ્યા? 2. હવે 2 ઉંદર છે પાંજરામાં, 2માંથી પણ 1 ઉંદર વયો જાય છે તો કેટલા ઉંદર ભાઈ વધશે? 2માંથી 1 જાય તો 1. હવે પાંજરામાં 1 ઉંદર હોય અને એ પણ જતો રહે તો શું વધે? 0. શું વધે? 0. હવે નીચે જુઓ કે હાથમાં કેટલા ફુગા છે? હવે 3 ફુગા છે, કેટલા ફુગા છે? 3. હવે 3 માંથી 1 ફુગો ફૂટી જાય કે ઉડી જાય તો 3 માંથી 1 જાય તો કેટલા વધશે? 2. હવે 2 ફુગા છે, એમાંથી પણ 1 ફુગો ઉડી જાય તો કેટલા વધશે? 1. અને 1 માંથી પણ 1 ફુગો ઉડી જાય તો આપણી પાસે શું વધે? 0. કાંઈ વધે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 0નો મહાવરો કરવાનો કીધો છે, તો સારા અક્ષરે અહીંયા તમારે 0નો મહાવરો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં અહીં સુધી આપણે સ્વાધ્યાય 2 પૂરો કરવાનો રહેશે. જય સ્વામિનારાયણ.